सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरवार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષો બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરિ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની બધા ભક્તોને જય સ્વામીનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાનું સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભક્તિ માતા એમને કાળજવર તાવ આવ્યો છે અને ત્યાર પછી ભક્તિ માતાની પાસે સુવાસીની ભાભી આદિક બધી બાઈઓ રામ પ્રતાપજી આદિક ઈચ્છારામજી સ્વયં ઘનશ્યામ મહારાજ આદિક દોડીને આવે છે થોડો સમય થાય છે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજના ધ્યાનમાં ડૂબે છે ધ્યાન કરતાં કરતાં માતાને પોતાનો આત્મા દેખાય છે આત્માથી પર અક્ષરધામ દેખાય છે પછી પોતાની સામે રહેલું સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ બે એક થાય છે ત્યારબાદ મહારાજમાં વૃત્તિઓ જોડીને ભક્તિ માતાએ પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કર્યો છે અને ભક્તિ માતા ભગવાનના ધામને પામ્યા છે ત્યાંથી સ્વામી આગળ કથા લખે છે પૂર પહેલું તરંગબોતેર कलेवर वर सरजोतिरहि ले ते ही वार राम गाट के पास ही राम 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 प्रताप उचारताप जनय पार ઉત્તમ રાજાને મુક્તાનંદ સ્વામી કથા સંભળાવે છે હે રાજન એ વખતે ભક્તિ માતાના પાર્થિવ શરીરને રામ રામ આવું બોલતા બોલતા સૌ સરયુ નદીને કિનારે રામઘાટની પાસે લઈ ગયા રામપ્રતાપજી વગેરે અને બીજા અપાર સંબંધીઓની ત્યાં ઘણી જ ભીડ થઈ જેનો ગંતા પાર આવે નહીં તે પછી તુલસી અને ચંદનના કાષ્ઠની કાષ્ટની ભક્તિ માતાના શરીરને રાખીને અગ્નિદાહ ક્રિયા કરી જ્યારે શરીરની ભસ્મ થવા લાગી ત્યારે તેમાં ઘી અને શ્રીફળ નાખ્યા પછી રામપ્રતાપજીએ સરયુના જળથી ટાઢી ઠારી ફૂલ એટલે કે અસ્થિ એને લઈને સરિયુમાં વહાવી દીધા પછી બધો સ્નાન આદિનો વિધિ કર્યો આપણા ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારો છે એ સોળ સંસ્કારમાંનો છેલ્લામાં છેલ્લો સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર એ અંતિમ સંસ્કાર છે એ છેલ્લામાં છેલ્લો આ શરીરનો સંસ્કાર છે કે જીવાતમાં જ્યારે આ શરીરને છોડીને પોતે પોતાના પાપ અને પુણ્યને લઈને જે તે દિશામાં ગતિ કરે છે ત્યાર પછી આ શરીરનો જે વિધિ કરવામાં આવે એને અંતિમ વિધિ કહેવાય જેને અંતિમ સંસ્કાર કહેવાય ક્યાંક અગ્નિદાહ આપવામાં આવે છે ક્યાંક એને પૃથ્વીમાં દફનાવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ પદ્ધતિ છે ભક્તિ માતાએ જ્યારે પોતાનો પાર્થિવ દેહ છોડ્યો ત્યારે આ લોકની પ્રક્રિયા પ્રમાણે ભક્તિ માતાના દેહને રામ પ્રતાપજી આદિ બધાય ભાઈઓએ ભક્તિ માતાનું એ પાર્થિવ દેહ એને ઉપાડીને રામ રામની ધૂન લગાવતા રામ ઘાટ ઉપર ગયા છે ત્યાં જઈ તુલસી અને ચંદનના કાષ્ટની જે ચીતા બનાવેલી છે એની ઉપર ભક્તિ માતાના શરીરને રાખવામાં આવ્યું છે પછી અગ્નિદાહ આપવામાં આવ્યો છે અગ્નિદાહને પછી ટાઢીઠારી કે ને એમ એને પછી પાછું જ્યારે ઠારવામાં આવ્યો ત્યાર પછી જે અસ્થિ રહ્યા એ અસ્થિને સરયુમાં વહાવી દીધા બધો વિધિ પતાવી પોતાને ઘેર પાછા આવ્યા છે સુવાસની આદિ બાલાય પારા દ્વારા તમે આમાં જોઈને ગાઈ શકો ને એટલે ને આ મૂકી છે मरी साथ गा सुवासनी आदि बालाय पारा सरजो नाये गर गए जब द्वारा तब राम प्रताप संगयनता तब राम

કથાને ખરેખર સાચી સાંભળવાની રીત તો મૂળ ગ્રંથના મૂળ શબ્દો સતત હાલ્યા જતા હોય અને એને જ્યારે આપણે સાંભળવાથી ટેવાઈએ ને ત્યારે આપણને કથાનું અંગ પડ્યું કહેવાય વચ્ચે ટૂનોન ટૂનીન મૂન્નોન મુન્ની મૂકવું પડે ને એ કથા વાર્તાનું અંગ હજુ આપણને પડ્યું નથી જગાડવા પડે છે પણ શાસ્ત્રનો શબ્દ જેવો છે એવો વંચાતો હોય અને આપણને હૃદયમાં એવું ને એવું ચિત્ર ખડું થતું હોય એને યોગ્ય શ્રોતા થયા કહેવાય આપણે મૂળ ગ્રંથ અને એના મૂળ શબ્દ પણ અત્યારે શ્રોતાગન એવો થઈ ગયો ને એટલે પછી વક્તાને એવું કરવું પડે બધું નાખવું પડે પણ મને માફ કરજો હું આ ગ્રંથ પ્રમાણે આલ્યો જઈશ અને એમ જ આલ્યો જોઉં છું જાજુ સુવાસીની બાયાદી અપાર સ્ત્રીઓએ સરયુમાં સ્નાન કર્યું ભક્તિ ભક્તિમાતાનું જ્યારે અસ્થિઓ વિસર્જન થઈ ગયા પછી સર સુવાસીની બાયાદી બધી સ્ત્રીઓએ સ્નાન કર્યું ઘરના દરવાજે બધી સ્ત્રીઓ પહોંચી ત્યારે રામપ્રતાપજી તેમની સાથે રહેનારા શ્રેષ્ઠ બ્રાહ્મણો અને અયોધ્યાવાસી ઘણા મોટા માણસો ભક્તિ માતા નિમિત્તે શોક પ્રગટ કરવા સાથે ચાલ્યા એ બધા ચાલીને ધર્મદેવને ઘેર આવ્યા અને સૌએ મળીને લૌકિક રીત કરી આ લોકમાં રિવાજ છે કોઈ ધામમાં જાય કોઈનું મૃત્યુ થાય એટલે લાગતા વળગતા સગા સંબંધીઓ બધાએ આવે આવી અને જે દુઃખ થયું હોય એમાં પોતે સહભાગી થાય એ દુઃખની અંદર તો ભક્તિમાતા ધામમાં ગયા છે એટલે ભક્તિ માતાને ઘેર ધર્મદેવને ઘેર ધર્મદેવને ધીરજ આપવા માટે રામ પ્રતાપજીને ધીરજ આપવા માટે અયોધ્યાના મોટા મોટા લોકો આવ્યા બધી બાઈઓ પણ ત્યાં આવી અયોધ્યાના મોટા મોટા વ્યક્તિઓ મોટા મોટા બ્રાહ્મણો એ બધા ધર્મદેવને ઘેર ચાલીને આવ્યા જ્યારે આમાં લખે છે सोच करन सब लगेते हा, भक्ति के गो न हा ताको ता धर्म कहत है बाता ताको धर्म कहत है बाता बड़ी धीरज में लाता ઉર મેલાતા જ્યારે આવેલા લોકો ભક્તિ માતાના સદગુરુને યાદ કરીને શોક કરવા લાગ્યા ભક્તિ માતા બહુ સારા હતા બહુ મોટા હતા અયોધ્યાની સ્ત્રીઓને સત્સંગ કરાવતા આવી બધી વાતો જ્યારે કરે મોટેભાગે મૃત્યુ પ્રસંગે તમે બધા ગયેલા જ છો એટલે તમને બધાને ખબર જ હોય અને આપણા પ્રસંગમાં જ્યારે આવશે ત્યારે એવું જ કરશે એ પણ નક્કી રાખવું આપણે જેમ જઈએ છે એટલે જઈએ એટલે આપણે જે ગયા હોય બહુ સારા હતા બહુ સારું આમ કરતા હતા આમ જ કહીએ ને એમ જ કરીએ ને બસ ઘણા ના હારા હોય તોય કહેવું પડે કે બહુ સારા હતા આમ તો ઘણી વખત એમ થાય થયું ઉપડ્યા ઘણા તો એવું વિચારતા હોય પણ તોય લોક વ્યવહારે તો કહેવું પડે પણ ભક્તિ માતાને એવું નહોતું ભક્તિ માતા પ્રત્યે તો અયોધ્યાની સ્ત્રીઓને અતિશય હેત હતું કારણ કે ભક્તિ માતા અયોધ્યાની સ્ત્રીઓને સત્સંગ માટેનો આધાર સ્તંભ હતા ભગવાનમાં જોડાવા માટેનું માધ્યમ હતા ભક્તિ માતા અયોધ્યાની સ્ત્રીઓના હૃદયમાં સ્થાનને પામેલા હતા એટલે ભક્તિ માતા પ્રત્યે તો બધી સ્ત્રીઓને લાગણી છે અયોધ્યાના તમામ પુરુષોને પણ એટલી તો ખબર જ હતી કે ભક્તિ દેવી જેવી કોઈ આ પૃથ્વી પર સતી થઈ જ નથી એટલે બધા માતાના સદગુણોને યાદ કરીને ધર્મદેવની પાસે બેઠા ભક્તિ માતાના સદગુણોને યાદ કરીને ભક્તિ માતાની યાદ તાજી કરતા હતા ત્યારે લગભગ કેવું થાય કે કોઈ ધામમાં ગયું હોય અને આપણે જઈ અને એને યાદ કરીએ એટલે જેના પરિવારવાળા છે સામેના જેનો કુટુંબ પરિવારનો સ્નેહી ધામમાં ગયો છે એને તરત રોવું વધારે આવે કારણ કે તમે ગયા છો તમે તો દૂરથી ગયા છો એટલે તમને જેટલું યાદ હોય એના કરતાં એને યાદ જાજું હોય એને અનુભવ જાજો હોય એટલે એને તરત સ્મૃતિ આવે સ્મૃતિ આવે એટલે એ પણ પાછા રોવા માંડે એટલે પછી પાછા આપણે એમ કહીએ કે હસે થાય આમ કહીએ ધીરજ આપે બે વડીલો હામેવાળા તરત રોવા માંડે ને સદગુનો યાદ આવે એટલે કોઈનો જુવાન જો છોકરો ધામમાં ગયો હોય અને તમે ત્યાં ખબર લેવા માટે ગયા એ શોક સભામાં અને ન્યા જઈને કહો બહુ ને આમ તો ડૉક્ટર સુધી તૈયાર થઈ ગયો તો કેમ તો સામેવાળા મા બાપ હોય તમે એવું બોલો કે આમ તો ડૉક્ટર જેવો તૈયાર ડૉક્ટર સુધીનું ભણીને તૈયાર થઈ ગયું તો હવે બે જ વર્ષ બાકી હતા અને ખબર નહીં આ શું થઈ ગયું એવું તમે કહો તો હામેના જે મા બાપ હોય એને ધીરજ મળે કે એની ધીરજ જાય વાસ્તવિકતા તમે જુઓ કે એને ધીરજ મળે કે એની ધીરજ જાય એની ધીરજ જાય એની ધીરજ જાય એટલે જ આપણા શાસ્ત્રોમાં બહુ સરસ લખ્યું કે જ્યારે કોઈ ધામમાં જાય ત્યારે એની પાછળ વિશેષ ભજન કરવાનું બીજું કાંઈ સ્મૃતિઓ બહુ નહીં પણ ભજન શાસ્ત્રનું વાંચન ધૂન કીર્તન શાસ્ત્ર પઠન કથા આવું કરવું એના સદ્ગુણોને ચોક્કસ યાદ કરવા કોઈ ભગવાનના ભક્તો ભગવાનના સંતો એના સદગુણોને આપણે યાદ કરીએ છીએ પરંતુ ભજન વિશેષ કરવું ભજન વિશેષ નહીં તો તમે મોટે ભાગે જ્યાં આગળ સત્સંગ નથી હોતો ત્યાં તમે જુઓ ને તો બસ એ રો કક્કડ ને એ જ વાતાવરણ એવું વાતાવરણ કરી દેવામાં આવે કે એ વાતાવરણથી બધા તંગ થઈ જાય એના પરિવારના થઈ જાય ને બધા તંગ થઈ જાય પણ ભગવાનની ભક્તિનું વાતાવરણ આહા હા આજે તાળીઓથી મામાના પરિવારને જબરજસ્ત આમાં આમાં જે ધર્મદેવની હું એમ કહી શકીશ કે એવી જ સમજણ જો રાખી હોય ને તો મામાના ઘરવાળાએ સૌથી વધારે હમજન રાખીશ આ તો નજરે જોયેલું છે આ ખાલી માઈક ઉપરથી વખાણ કરવા માટે નથી આ તો અનુભવ્યું છે હૃદયથી કે જે દિવસે મામા ધામમાં ગયા એ દિવસે એના ઘરમાં જઈને અમે મહારાજની વાતો કરી છે અને એ પરિવારના સાંભળી શક્યા છે એક રડવાનો તો આટલો અવાજ નથી સાંભળ્યો અમે રડવાનો આટલો અવાજ આંખમાંથી આંસુ તો હવું ને પડતા હશે પણ રડવાનો આટલો અવાજ નથી સાંભળ્યો કે પેલા આખા ડૂમા ભરાઈ જાય નહીં કેટલી રોકગડ બાયોમાં તો કેટલી થાય પણ બાઈઓની સભામાંથી આટલો અવાજ રડવાનો નથી આવ્યો ચાર ફૂટ દૂરબહેન કથા સાંભળતા હતા એ લોકો નથી એની એની સભામાંથી એવો રડવાના કોઈ અવાજ એવા મોટે મોટેથી આવ્યા પુરુષોનું તો સમજ્યા કે એનો તો કઠણ છાતી હોય પણ નથી આવ્યું જબરજસ્ત એ સમજણનું પરિણામ છે કોઈ માને કે ન માને શાસ્ત્રીય રીતે હું કહું છું સમજણનું પરિણામ છે આ તો અનુભવેલી ઘટના પોતાની નજર સામે કે જે શક્ય જ નથી એને એ દિવસ તો શક્ય જ નથી એ થાય એ ધીરજ રહે ક્યારે રહે ત્રણ ચાર દિવસ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ પછી બધો દરેક વ્યક્તિ નોર્મલ થતો હોય છે ગમે એવો જુવાન જો દીકરો ગયો દીકરી ગયો દરેકને લાગે એકવાર પણ પછી બધાય નોર્મલ થતા જાય એ ભગવાનની મૂકેલી સિસ્ટમ એ પ્રકારની છે પંદર વીસ દિવસે મહિને બધા નોર્મલ થાય સમજી શકાય છે પણ જે દિવસે ઘટના ઘટે એના ચાર કલાક પછી નોર્મલ થવું એ વાત નાની સુની નથી નાની સુની નથી એ વાત બહુ ગજબની છે આમાં આમના કહેશે જો સાંભળો ભક્તિ માતા ધામમાં ગયા બધા લોકો આવીને ભક્તિ માતાના ગુણોને ગાવા લાગ્યા ધર્મદેવે પોતાના હૃદયમાં ઘણી ધીરજ રાખીને એમની આગળ વાત કરી હવે લોકો જ્યારે ભક્તિ માતાના ગુણો ગાય છે ત્યારે ધર્મપિતા બધા લોકોને ધીરજ આપીને ધર્મપિતા આવે જે કે છે સાંભળવા જેવું છે ધર્મપિતા એવું નથી કહેતા के भक्ति माता बहु मोटातन बहु गुन्नियालता ये तो हत्ता ज। अबे धर्म पिता जे कैसे सांबडो? सुन हो पुरवासी जन सब ही तुमको बात कहत हो अब ही जल बोध बोध वत यहाँ देहा जल बोध बोध वत यहाँ देहा ताको भरोसे न रखना ताको भरोसे न रखना के, हा। न रखना के हा। पल एक में सब हो वही नासा ताके का रखना द्रढ आशा देह में सार નહી કૌલેશા દેહ નહી કૌલેષા તાકે અર્થ ક્યા કરના કલેશા તા કે અર્થ ક્યા કરના કલેશા ધર્મદેવની હમજન સમજણ જો ધર્મદેવ એમ કે છે હે અયોધ્યાવાસી નગરવાસીઓ સાંભળો તમારી સૌની આગળ હું એક વાત કહું છું માનસનો આ દેહ પાણીના પરપોટા જેવો છે સંયોગા વિપ્રયોગાચ જાતાનામ પ્રાણીનામ ધ્રુવમ બુદ્ધુદા ઈવ તોય શું ભવંતી ન ભવંતી ચ પાણીમાં થતો પરપોટો કેટલી વાર રે એની સ્થિરતા કેટલી વાર પાણીમાં પરપોટા આમ થયા કરે ને ફૂટ્યા કરે થયા કરે ને તૂટ્યા કરે થાય ને એવી રીતે ધર્મદેવ કે હે અયોધ્યાવાસીઓ સાંભળો તમે ભક્તિ માતાના ગુણોની બહુ વાત કરી પણ હવે હું જે કહું છું એ સાંભળો આ દેહ પાણીના પરપોટા જેવો છે કોઈએ આ દેહની સ્થિરતામાં વિશ્વાસ રાખવો નહીં આ દેહ સ્થિર રહેશે એવો કોઈ વિશ્વાસ રાખવો જ નહીં ક્યારેય આ દેહ કોઈનો સ્થિર રહ્યો નથી પરિવર્તની સંસારે મૃતઃ કોવાન જાય તે આ પરિવર્તન રૂપ સંસારમાં કયો એવો જન્મ્યો છે કે જે મર્યો ના હોય કે મરવાનો ના હોય ધર્મદેવની સમજણ જુઓ ભક્તિ માતાને જે દિવસ અગ્નિદાહ આપીને આવે ને એ દિયા વાતો કરે છે આને સમજણ કહેવાય જે વસ્તુ સત્ય છે જે હકીકત છે જે થવાની જ છે આપણી નજરની સામે હજારો જતા આપણે જોયા છે આજે પણ જાય છે એવા સમાચાર આપણને મળે છે આ પડે પણ કેટલાય જતા હશે અને એ જ કાળનું ચક્ર સતત આપણી ઉપર ફરે સતત ફક્ત ફાયદો એટલો છે કે આ શરીર જે દિવસે પડશે તે દિવસે આપણને લેવા પુરુષોત્તમ નારાયણ પોતે આવવાના છે એટલો જ ફાયદો આ જન્મે આપણને છે નહી તો કોઈ અમર પટ્ટો લઈને અહીં જન્મ્યો નથી મોટા મોટા રાવણ જેવાને પણ આ પૃથ્વીની અંદર રાખત થયા છે મોટા મોટા હિરણ્ય કશીપુ જેવા ક્યારેય ના મરું એવા વરદાન પામવા વાળા પણ આ ભૂમિમાં રાખ અને ધૂળ થઈ ગયા છે તો આ તો ક્ષણભંગુર શરીર છે આ વાત ધર્મદેવ અયોધ્યાવાસીઓની આગળ કરે છે કાલે કર્યાનો શુભ જે હકાજ તે તો ત્વરાથી કરવું જ આજ આ દેહ કેરો પૂરા મનના વિચાર લાંબા વિચાર મનુષ્યો કરે છે કેવા વિચારો કરે છે લાંબા આપણી ફાઇલો તો તમે જો અંતરમાં ઉતરીને તો લાઈન આ તોન વાળાનું પંદર વર્ષે ફાઇલ ખુલે એટલી તો એનું હારું કહેવાય અપડેટ થયેલું આપણી તો ફાઇલો પાછલી જેટલી મૂકેલી છે કે હજુ એ જ ખુલીને પાર નથી પડીને આ પાછા આ મૂકતા જ જઈએ મૂકતા જ જઈએ મૂકતા જ જઈએ ભગવાન કે તારો પાર આવશે કે નહીં નિવેડો આવશે કે નહીં મહારાજ થોડું સેટિંગ કરી દો ને અત્યારે મહિને પંદરસો આવે બે હજાર પચીસો થઈ જાય તો સારું મહારાજ કે સારું હાલો એટલું સેટિંગ કરી દઈએ મહારાજ હવે આ છે ને વિન્ટરમાં ને બધે ગાડી વિના બહુ તકલીફ મહારાજ કે સારું કરીએ ચાલો છ આઠ મહિને ગાડી હવે મહારાજ ગાડી કરી બધું પણ ગાડીમાં એકલો જ કંઈ સોંપતો નથી સારું ભાઈ આઠ મહિને એનું કરીએ હાલ એનું આઠ બાર મહિના કરી રહ્યા મહારાજ હવે બે જણને રહેવાનું ના હાવ નાનું એપાર્ટમેન્ટ ને બધું બહુ તકલીફ છે તો સારું આવે તો કંઈક જોબ બીજાની ગોતો આમ કરતા 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 કેટલી ફાઇલો કેટલી ફાઇલો પેન્ડિંગ ફાઇલો પડી ભગવાન કરતા થાકી જાય છે આપણી ફાઇલો ખોલતા થાકી જાય ભગવાન કે આ ફાઇલ મુકતા નથી થાકતો હું ખોલતા થાકી ગયો લાંબા વિચારો મનુષ્યો કરે છે હું વિચારો હોય છે આપણા કેવા વિચારો હોય છે વિચાર તો એ નિષ્કુળ સ્વામીએ લખ્યું જેની નજર પહોંચી ગઈ સાબાસ સમજન જેને પામ્યા પછી ફરી મરવું જ ના પડે જેને પામ્યા પછી જેને ક્યારેય ખોવું જ ના પડે જેને જ્યાં પહોંચ્યા પછી ક્યારેય પાછું આવવું જ ના પડે એવું એક જ શાશ્વત જગ્યા છે એનું નામ છે અક્ષરધામ એક જ સુખ શાશ્વત છે ભગવાનની મૂર્તિનું બાકી તમામ સુખ એ દુઃખથી ભરેલા છે તમામ સુખ દુઃખથી ભરેલા છે આપણે મેળવવાઓ એટલા મેળવીએ જેટલું કરવું એટલું કરીએ બાકી એમાં કાંઈ માલ નથી કશો જ માલ નથી હા કર્તવ્ય છે કરીએ પણ કર્તવ્ય સમજીને કરીએ આ શક્તિથી નહીં અહીં આગળ કે છે લાંબા વિચારો મનુષ્યો કરે છે તૃષ્ણા ગની અંતરે તે ધરે છે તે જોઈને કાળ હસ્યો રહે છે આવી અજાણ્યો જીવને ગ્રહે છે લાંબા વિચારો મનુષ્યો કરે તૃષ્ણા ઈચ્છાઓ અંતરમાં બહુ ધરે તે જોઈને કાળ હસ્યો રહે છે હસુ કોને આવે છે કાળને કેમ હસું આવે છે એને એમ થાય છે કે આટલા બધા વિચારો કરે છે પણ હું આને ક્યારે પકડી લઈશ આને ખબર નથી આટલા બધા વિચારો છે હમણાં પકડી લઈશ અમારે ગજબનું કહેવાય કે મામાધામમાં ગયા ત્યારે પ્રથમના આડત્રીસમાં વચનામૃતમાં વાત આવી દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ મને કરીને નિર્વાસનિક રહેવું પ્રથમના આડત્રીસમાંનો આ સાર છે દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ મને કરીને નિર્વાસનિક રહેવું મહારાજ કે જો મને કરીને નિર્વાસનિક હોય તો એનું ભૂંડું થાય નહીં દેહે કરીને કોઈ પ્રવૃત્તિ નથી હું સંસારને છોડીને નીકળ્યો છું હું સંસારમાં નથી સંપૂર્ણ સંસારની પ્રવૃત્તિને મેં નિવૃત્તિ આપી છે અને ભગવ્યું કપડું પહેરીને બેઠો છું પણ જો મન નિર્વાસનિક નથી તો મહારાજ કે એનું સારું થતું નથી તમે ભગવું કપડું નથી પહેર્યું અતિશય પ્રવૃત્તિમાં છો પણ જો તમારું મન નિર્વાસનિક છે તો અમારો અંધકાળ આવે તો તમે ફાવી જાઓ વાત એવી આવી કે દેહ કરીને ગમે એટલી પ્રવૃત્તિઓ મને કરીને નિર્વાસની કરેવું ત્યારે મેં મામાને તરત જ પૂછ્યું મેં કીધું મામા આ અમે ગમે એટલી પધરામણીઓ કરીએ ગમે એવા લોયા ધામ બનાવીએ ગમે એટલી સત્સંગ સભાઓ કરીએ કે ગમે એવા સોનાના સિંહાસનો કરીએ ગમે એવો ઉત્સવ એ વખતે સદગુરુ સ્મૃતિ મહોત્સવ ચાલતો હતો મેં કીધું ગમે એવો સ્મૃતિ મહોત્સવ મોટો હાલતો હોય ને કરવાના હોઈએ ને કરતા હોઈએ પણ મહારાજ આવે તો નથી આપણે કોઈ મંદિર બાંધવું નથી આપણે કોઈ પધરામણી કરવી નથી આપણે કોઈ સભા કરવી કે નથી આપણે કોઈ ઉત્સવ કરવો એવા અમે જોઈએ અને મેં કીધું તમારે કોઈ સ્ટોર હોય બિઝનેસ હોય ધંધા હોય છોકરા પરનાવાના હોય આ બધું હોય ને તો મેં કીધું મહારાજ જો હમણાં આવે તો આપણે કાંઈ ના જોઈએ ત્યારે મામા કે છે જ ક્યાં આવું કીધું મને કે છે જ ક્યાં સ્વામી મામા ખરેખર કોઈ જગ્યાએ કશું નહીં તો કે ના સ્વામી કંઈ નહીં મેં કીધું મહારાજ આવે તો તૈયાર તો કે તૈયાર બોલો મેં કીધું મહારાજ આવે તો તૈયાર મામા અત્યારે આ ઘડી આવે તો આ ઘડી આવે તો આ ઘડીએ તૈયાર કે મને કે આમ આમ એનું લટકું હતું મને હજુ યાદ છે તૈયાર જ છે ને કે સ્વામી એને આમ બહુ ટેવ હતી ખબર ને મને કે આમ કે તૈયાર જ છે ને કે સ્વામી બહુ સારું કહેવાય મામા આવી વાત થઈ હતી તમે વિચારો ભગવાનના ધામમાં જવાની તૈયારી આપણી હોય આ લોકમાંથી પ્રીતિ તૂટી ગઈ હોય એ કામ કરશે ફક્ત કથા વાર્તા એ કામ બીજું કોઈ સાધન નહીં કરી શકે તમે ગમે એટલા કીર્તન ગાતા હશો તમે ગમે એટલી મંદિરમાં સેવા કરતા હશો તમે ગમે એટલા રૂપિયાના દાન કરતા હશો તમે ગમે એટલી વાર મંદિરે આવતા હશો પણ જો તમને કથા વાર્તાનું વ્યસન નહીં પડ્યું હોય અથવા તો કથા વાર્તા સાંભળવાની ટેવ નહીં પડી હોય અથવા સાંભળ્યા પછી એનું મનન કરવાની ટેવ નહીં હોય તો ઉડી જશે બાષ્પી ભવન અડધો પોનો કલાક કથા થશે ત્યાં સુધી તો બરાબર થશે પણ એ કથા જેવી પૂરી થશે એવું તરત ભૂલાઈ જશે માટે વાલા ભક્તો નિત્ય કથા વાર્તાનું અંગ રાખીએ ધર્મદેવ અહીં આગળ અયોધ્યાવાસીઓને કહે છે કે આ દેહનો કોઈ નિર્ધાર નથી લાંબા વિચારો મનુષ્યો બહુ કરે છે પણ આ તો પાણીના પરપોટા જેવો આ દેહ છે પ્રેમાનંદ સ્વામીએ એક કીર્તનમાં લખ્યું ચપેટા કાલ ઝપેટા બાજ કાજે કડાકા જાનો કા બીજુરી માનો કાળનો ચપાટો કેવો છે ખબર છે બાજનો ઝપાટો જેવો હોય ને બાજ પક્ષી આકાશમાં ઉપર ઉડતું હોય પણ નિષ્કુળન સ્વામીએ લખ્યું જેમ ચીલ ચડે બાજના નજરમાં હોય પોતાનો શિકાર પૃથ્વી પર ઉંદર ફરતો હોય ને એ ઉપરથી જોવે તો ઉપરથી સીધું જ આમ આવે બાજ પક્ષી જ્યારે શિકાર કરવા આવે છે ત્યારે બાજ પક્ષી આમ ફળફળ કરતું કરતું આમ ના આવે એ સીધું જ આમ આવીને આમ પોતાના શિકાર ઉપર બેસી જાય શિકાર લઈને એક ઘડીના લાખમાં ભાગમાં ઉપર જતું રહે એમ કાળ છે એને બાજની ઉપમા આપવામાં આવી કે બાજ જેમ શિકાર કરીને જતું રહે એમ કાળ આમ જ આમ કરીને આમ લઈ લે તમે ગમે એવું કહો કે આટલું કામ બાકી છે એક સહી કરવાની રહી ગઈ જે રહી એ ગઈ જય સ્વામિનારાયણ મારે ટાઈમ પૂરો થયો આવા માણસની જિંદગીના દિવસો તમે જુઓ પચાસ સાઠ સિત્તેર આજના યુગની અંદર આ ફર્ટિલાઇઝરના ખાતરના ખોરાકો ખાઈને એમાં એ પીઝાને બરીટોને રાતે બાર વાગે ખાય એની કાંઈ ને એના કાંઈ શરીર હારા રહેવાનું નથી પાણીપુરીને પકોડાવાળા એ હાઈટ હિતરે તો દોઢસો વર્ષ ના હોય ને એવા થઈ જવાના છે આ જો હજુ વર્ષના ઓલા બાપા છે ભીખુ દાદા આપણા ચોમ્મોતેર વર્ષે આપણે કોઈ એવા દેખાઈ મને કહેજો કારણ કે અત્યારના ખોરાક એવા થઈ ગયા બેકાર એમાં ટાઈમ વિનાનું એમાં તમારે વિદેશની અંદર તો વાત જ જવા દો ડિનર હાજે પાક્કું ભોજન ક્યારે હવે રાત્રે પાક્કું ભોજન કરવું એ તો શરીર માટે સૌથી વધારે નુકસાનકારક છે કેન્સર થવાનું સૌથી કારણ જ એ માઇક્રોવેવ રૂપી માં સૌથી સારી માં કઈ મા ગરમ કરી દે છ મહિના પહેલાનું પણ તમને આમ જાણે તાજું છે હવે આ બધા ખોરાકો થઈ ગયા આ બધું જ કેન્સર થવાનું આ બધાના કારણો આપણા શરીરમાં રોગો લાગુ પડવાના કિડની ફેલ થવાનું ઘોટન ને બધું જે પકડાય બધું આને લઈને થાય છે આટલી નાની ઉંમરોમાં બધા રોગ થઈ જાય એનું કારણ જ આ છે પણ આવે એવું આ ક્ષણભંગુર શરીર એ ક્ષણભંગુર શરીરની અંદર ભગવાન ભજી લેવાના છે ગમે ત્યારે પકડી લે ગમે ત્યારે ગમે તેને ગમે તે જગ્યાએ પકડી લે છે માટે ભગવાનના ભક્તએ ધર્મદેવ કહે છે અતિ સાવધાન રહેવું જોઈએ અતિ સાવધાન જ્યારે એક પળ માત્રમાં સર્વનાશ થઈ જતો હોય ત્યાં તેની દ્રઢતાની આશાથી રાખવી આ શરીરમાં લેસ માત્ર પણ કોઈ સાર વસ્તુ નથી તો તેને અર્થે ક્લેશ શા માટે કરવો કશું જ આ શરીરમાં સાર નથી તેના માટે ક્લેશ શા માટે કરવો આપણા બધા ક્લેશ શાના માટે છે આ શરીર માટે ધર્મદેવ ભક્તિ માતા જે દિવસે ધામમાં ગયા છે તે દિવસે આ ખબર આપે છે લોકોને આ સમજાવે છે કે આ શરીર માટે કેટલા ક્લેશ કરીએ છીએ માટે એમાંથી બહાર નીકળો અને ભગવાનમાં વૃત્તિ જોડો અશાર સાર માનત અજ્ઞાની એસી અનંત બોલે ધર્મવાની પુર કે લોક સુનિકે સબહુ બોલત ભય પરસ્પર તબુ ધર્મદેવ પ્રત્યે જ્યારે ધર્મદેવે આવી વાતો કરી આ શરીર ગમે ત્યારે તૂટી જાય એવું છે આવી વાતો જ્યારે કરી ત્યારે અજ્ઞાની માણસ જ અસારમાં સાર માને છે ધર્મદેવે આવી ઘણી જ સારી સમજણની વાત કહી અને નગરવાસી બધા લોકોએ તે બધું સાંભળ્યું ત્યારે તેઓ પરસ્પર એવી વાત કરવા લાગ્યા ધર્મદેવની આવી સ્થિતિ જોઈ કે જેના પોતાના પત્ની ધામમાં ગયા છે એ દિવસે ધર્મદેવ આવી વાતો કરી શકે છે ભગવાનનો ભગત આવો હોય કે જે દિવસે આવી ઘટના ઘટી હોય તે દિવસે પણ એ શાસ્ત્રની વાતને જેમ છે એમ સમજી શકે અને કહી શકે એવા ભક્તો છે આ મુંબઈની અંદર છે ચંદ્રશેખરભાઈ પંડ્યા પોતાની સોળ સત્તર વર્ષની દીકરી ધામમાં ગઈ એટલી હોશિયાર દીકરી એકની એક દીકરી એટલી બધી ભણવામાં હોશિયાર દીકરી હતી એ ત્યાં ઇન્ડિયામાં અંગ્રેજી મીડિયમમાં બનતી અંગ્રેજીની અંગ્રેજીની અંદર બહુ સારું એનો એની એની ઉપર પ્રભાવ હતો એવું સાંભળેલું હરિભક્તો દ્વારા અને બહુ હોશિયાર છોકરી પહેલો જ નંબર લાવે ઠેક સુધી ભણી દસમું ધોરણ ત્યાં સુધી ભગત બહુ પાકી હશે અને ભગવાનમાં સંતોમાં ભક્તોમાં બહુ હેત કીર્તનો એ બધા મોઢે એ દીકરી જ્યારે ધામમાં ગઈ એના ફોનની અંદર અમુક મેમરી કાર્ડમાં અમુક વસ્તુઓ લોક રાખતા હોય એ સાંઈને સાંભળવા માટે પછી એ તો ધામમાં ગયા એનો ફોન પડ્યો તો એના પપ્પાને બધાએ તોડ્યું ને પછી અંદરથી એ કાઢ્યું કે અંદર શું છે એની પાસે તો એમાંથી શું નીકળ્યું સોળ વર્ષની એક દીકરી એ ધામમાં ગઈ એને અચાનક જ બસ મગજની અંદર દુખાવો કંઈક થયા કરતો હતો ને એ દુખાવા ખબર પડી કે એક એવો એક રોગ છે માયા 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 રોગ એ ખબર નહીં ભારતની અંદર એ પહેલો હશે કે થોડો બીજો કિસ્સો છે એવો છે એક થાય છે જાપાન બાજુ કે કોઈક બાજુ થાય છે કોઈ દેશમાં પણ એ માયા માયા રોગ એ રોગનું કોઈ નિદાન જ નહોતું અને દીકરી ધામમાં જતી રહી કશું જ નહીં બોલતી ચાલતી જ હતી કશું નહોતું અચાનક જ થયું ને અચાનક ગઈ પણ એ દીકરીના ફોનના મેમરી કાર્ડમાંથી જ્યારે એના પિતાએ એના ભાઈએ એ બધાએ કાઢ્યું કે અંદર શું છે આના મેમરી કાર્ડમાં જે એને લોક રાખેલું છે એમાં એને પોતાના વોઇસ રેકોર્ડ કરેલા એ વોઇસમાં એને ભગવાનને જે પ્રાર્થના કરી હોય ને એ અંદર વોઇસમાં રેકોર્ડ કરેલી કે હે મહારાજ હું તો તમને વરવા માટે જન્મેલી છું માટે મને વહેલી તમારી પાસે બોલાવજો એ ફોન મેમરીમાં એને અંત્યનું ત્રીસમું વચનામૃત પાંચ અનુસંધાન મહારાજ કે અમને નિત્ય રહે છે આ ઘડીએ ને આ પડે મરી જવું છે એની ઉપર જે કથા કરેલી છે મેં એ વચનામૃત આખું રેકોર્ડિંગ કરીને એ રાખેલું એને સાંભળ્યા કરે કે આ ઘડિયાને આ પડે મરી જવું છે સોળ વર્ષની દીકરી એના ફોનની અંદર એક યુવતી આટલું રાખી શકે કિશોરી કે આ ઘડિયાને આ પડે મરી જવું છે અને આપણને પચાસ વર્ષે વિચાર નથી આવતો તો આપણી તો મૂર્ખામી કહેવાય કે બીજું કાંઈ સિત્તેર વર્ષે ખબર નથી પડતી કે આ ઘડિયાને આ પડે મરી જવું છે હજુ સ્વપ્ન સોળ વર્ષની છોકરીને એમ થાય કે આ આપણે મરી જવું છે અને આપણને હજુ વર્ષે વર્ષે ને હજુ તો એમ હોય કે હજુ તો ત્યાં આવે તો હજુ જાઓ એને રમાડીને જાઓ પાછો રમાડતા રમાડતા પાછો સંકલ્પ થાય કે હવે આ મોટો થઈ જાય ને તો થોડો ભણી ગણીને પછી આ લોકોને હાથ ના પડે ને મહારાજ આવે ને તો મહારાજને એવું કે અમેરિકામાં તો બધા વડીલો હોય ને મારા જ એમના નાના છોકરા છે દીકરાને દીકરીને ત્યાં એટલે એને થોડા મોટા કરલું ને પછી થોડા મોટા થાય ને મારા જ આવે પરનેલા જોઈ લઉં ને પછી કોઈ દી પૂરું થાય અને પરને પછી એને ત્યાં છોકરા થવાના થાય તો તો બાપા બા છૂટા જાના થાય આ લોકમાંથી કો આવું બધું છે આ બધાનું કારણ એક જ છે સાનો અભાવ એ પણ સમજણનો અભાવ પણ એ સમજણ આવે ક્યાંથી કથા વાર્તા જેને જેટલો કથાવાર્તાનો અભ્યાસ એને જ આ જગતમાંથી એટલી પ્રીતિ તૂટશે ને એને જ જગતનું સ્વરૂપ વાસ્તવિક દેખાશે જેને કથાવાર્તાનો અભ્યાસ ઓછો એટલો એને જગત તરફનું ખેંચાણ વધારે આ સીધો હિસાબ છે જેટલી કથાવાર્તાનું અંગ પડશે એટલું જ એની પ્રીતિ તૂટશે યુધિષ્ઠિરને યક્ષે પ્રશ્ન પૂછ્યો છે મહાભારતના વન પર્વની વિશે કથા છે યક્ષે પ્રશ્ન પૂછ્યો કિમ આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કહ્યું ત્યારે યુધિષ્ઠિરે સૌથી છેલ્લો પ્રશ્ન છે એ છેલ્લા પ્રશ્નના જવાબમાં કીધું છે અહન્યહની ભૂતાની ગ્છંતિહ યમાલયમ શેસાથિરત્વ ઇચ્છંતિ કિમ આશ્ચર્ય મતઃ પરમ યુધિષ્ઠિરે એમ કીધું છે કે દિવસે દિવસે હજારો ને કરોડો લોકો યમાલયમ એટલે કે મૃત્યુ તરફ જઈ રહ્યા છે તોય પણ બાકી રહેલા લોકો હજુ પોતાની સ્થિરતા ને ઈચ્છે છે એનાથી મોટું આશ્ચર્ય ક્યું છે ને આપણું જ આશ્ચર્ય છે ને કંઈક આપણને જ ભૂલાઈ જતું હોય એવું છે ને પેલો એક રાજા હતો રાજાએ પોતાના રાજ્યમાં એમ કીધું કે આપણા રાજ્યમાંથી મૂરખમાં મૂરખ માણસ ગોતી લાવો એટલે એક વ્યક્તિ આમ ક્યાંક તળાવમાં પથરા નાખતો એવો ગાંડો માણસ એને ગોતી લાયા રાજાજી કે ભાઈ તું મૂરખ છો ઓલો કે હું મૂરખ છું મૂરખ કોઈ દી કે હું મૂર્ખ છું હું મૂરખ છું એટલે એને એક બોર્ડ પહેરાવ્યું કે હું મૂર્ખ છું મહામૂર્ખ છું રાજાએ પોતાની સાઈન નીચે કરીને બોર્ડ આપી દીધું પેલો કે આ ક્યાં સુધી પહેરવું તો કે તારાથી મોટો મૂરખ મળે ત્યાં સુધી સારું વાંધો નહીં દસ બાર પંદર વર્ષ થયા એટલે રાજા મરણ પથારીએ પડ્યા એટલે ઓલા મુરખજીને ખબર પડી એ મળવા આવ્યા દરવાનીઓ હતા ભાઈ મારે રાજાને મળવું છે તારો વેશ તો સુધાર પહેલાં કે રાજાને મળવું છે રાજા બીમાર છે અત્યારે અને આવો તું ભિખારી જેવો વેશ પહેરીને રાજાને મળવા આવ્યો રાજાને કેવા માણસો મળે તને ખબર છે ઓલો કે ભાઈ જરા કહેજો ને કે તમારા મિત્ર આવ્યા છે અરે ભાઈ રાજાનો મિત્ર આવો હોય કે તારા કપડાનું ઠેકાણું હોય ને રાજાનો મિત્ર અરે ભાઈ મારા રાજા એ જૂનો સંબંધ છે આ મને સહી કરીને બોર્ડ મારા મિત્ર આવ્યા છે ઓલા બધા કે ભાઈ જાવ કોને એટલે કીધું કે મૂરખજી આવ્યા છે એટલે રાજાએ તરત કીધું આવતો એટલે મૂરખજી ગયા રાજા ખાટલામાં પડ્યા હતા મોટા મોટો છપ્પર પલંગ હતો ને એની અંદર પડ્યા હતા સોનેરી સાજ પહેરીને ઘરેના દાગીના અને ખાંસી ખાઈને છેલ્લા શ્વાસો ગમતા હતા એટલે પેલા મોરખજી કે કેમ છો રાજાજી રાજા કે હમ તો ચલે કે રાજાએ શું કીધું હમ તો ચલે બોલા મૂરખજી કે ક્યાં ચાલ્યા રાજા તમે તો કે પતા નહીં પણ હમ તો ચલે

તો એ કામ કરવા કપડાં તો પહેરતા જ જો કપડાં કામ લાગશે તમને આ તો લેતા જજો આરે તો કે આય યારે ના આવે આય હારે ના આવે અરે મુરખજી આ શરીર છે એ મારી આરે નથી આવવાનું હું એકલો જ જવાનો છું મુરખજી કે રાજાજી હજુ થોડો ટાઈમ તો છો ને તો કે આ છેલ્લી ઘડીઓ ગણું છું એટલે મુરખજીએ તરત બોર્ડ કાઢીને રાજાને પહેરાવી દીધું હલો રાજા કે ભાઈ આ મને રાજાને પેલો મૂરખ કે તને જે વસ્તુની ખબર તારા એસી વર્ષે પડીને એ વસ્તુની ખબર મને આઠ વર્ષનો હતો ને તે દી હતી હું કંઈ ગાંડો નથી મૂરખ નથી મને ખબર છે કે એક દિવસ આ બધું છોડવાનું જ છે કાળ છોડાવે એ પહેલાં મેં જ્ઞાને કરીને છોડી દીધું છે આજે અમે સંતો છીએ દેહના સંબંધીઓને છોડીને નીકળ્યા બધું છોડીને નીકળ્યા તો શું કાંઈ બધા લુખા હતા ને એ જે સાધુઓ થયા જ બધાય તો એ સાધુઓ જ્યાં જ્યાં જન્મ્યા એના મા બાપ કુટુંબ પરિવાર જે પૂર્વાશ્રમના હતા બધા શું રેતી જેવા લુખા હતા કે શું એને હેતપ્રેમ નહોતું મળતું કે શું એને એની બાજુ કોઈ કોઈ પ્રકારનું કાંઈ હતું નહીં એટલે શું એને રોજ ઝઘડા થતા હતા ને આવી ગયા ના એને એ ઝઘડા થયેલો આવ્યો એ રે કેટલા દી પત્ની આરે ઝઘડો થયો હોય આવી જાય સાધુ કરી દો મને હવે અહીં રહે ને પછી પંદર વીસ દાડન પચીસ દાડન મહિનો થાય ને તો ઓલી સાંભરે બબલો બબલાન માહું કરતી હશે તો જા એવું નથી પણ સાધુ જે થયા છે કે જે સંસારનો ત્યાગ કરી નીકળ્યા છે એના મગજમાં એક વાત બહુ નક્કી છે કે કાળ એક દિવસ તમે ગમે એટલા સ્નેહી હો એકાબીજાના સંસારમાં તમને ગમે એટલું એકાબીજા રહેત હશે પણ કાળ એક દિવસ આપણને છૂટા પાડશે પાડશે ને પાડશે જ એ સનાતન સત્ય છે કાં તો પુરુષ પહેલો જશે કાં સ્ત્રી પહેલી જશે કાં છોકરો પહેલો જશે કાં છોકરી પહેલી જશે કાં બેન પહેલી જશે કાં ભાઈ પહેલો જશે કાં પત્ની પહેલી જશે કાં પતિ પહેલો જશે કાં ઉંમરવાળા દાદા જશે કે દાદા હશે ને એનો છોકરો જ હશે જવાના જ છે આ હકીકત છે પાણીની પરબે ભેગા થયા છે ને છૂટા પડવાના છે આ હકીકત છે પણ એ હકીકતને સંપૂર્ણ રીતે આપણે જાણતા હોવા છતાં પણ સ્વીકારી શકતા હોતા નથી એટલે છેવટે કાર્ડ આપણને સ્વીકારાઈ દે છે કે લો કાર્ડ તમારા વિઝા પૂરા એ છેલ્લે કાર્ડ આપવા આવે છે સમજે આપણી પાસે કેટલા વિઝા છે ભગવાને કેટલું સરસ વિઝા પેપર આપ્યું છે અહીંના વિઝા કેવા અમેરિકાના વિઝા હોય તો કે ભાઈ તમને પંદર ઓક્ટોબર બે હજાર ચૌદ સુધીના વિઝા કે બે હજાર પંદરના તમારે સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ અમેરિકા છોડ દેવાનું ભારત હોય તો ભારતે પોતાના વિઝા આપે ભગવાને કેટલા સરસ વિઝા આપ્યા છે વિઝા આપ્યા પણ અંદર પાસકોડ નાખી દીધો છે કે એને કોઈ ખોલી ના શકે કઈ તારીખે કેટલા વાગે કઈ મિનિટે કઈ સેકન્ડે ને કયા સ્થાનમાં આટલું અધ્યાર રાખ્યું વાત નક્કી કે વિઝા ફાટવાના પણ કઈ જગ્યાએ કઈ રીતે કેટલા વાગે ક્યાં કયા સમયે એ ના લખ્યું એવું જો લખી દીધું હોત તો શું થાત મનકો એવું જો લખી દીધું હોત ને તો ભગવાનને પછી આટા લેવા પડત આપણને લેવા જાય જ નહીં ભક્ત ચિંતામયના પરચા વિભાગમાં આવે છે કે મહારાજે ઘણાય ભક્તોને દર્શન દિદાન કહી દીધું એક ભગત છે પ્રાણવલ્લભ કરીને અને મહારાજ કે તું કૂવે પાણી ભરવા જઈશ ને ત્યારે કુવામાં પડીશ ત્યારે હું તને લેવા આવવાનો છું આપણને કહી જાય કે આ તું ગાડી લઈને નીકળે એટલે આજે તારે અહીં ચાર અહીં તું અહીંથી આમ નીકળે ને આ ચાર રસ્તે જ વાત હું આવું જ છું તો આ રસ્તો અમને કે સ્વામી તમારે ભેગા ઊંઘી જઈશ પણ આજ જ જાવ અહીં કે આવો આવો સહજાનંદ એ પછી અહીં કીર્તન ભલે ગાય જો ભગવાન આવીને કહી ગયા હોય ના જાય ભગવાને તો પરચા વિભાગમાં તમે વાંચો ને તો એવું એવું કીધું છે કે તું કુવામ પડીશ હું આવીશ કુંડળના રાયબા રાયબા આજે આ કથા અધૂરી જ રહેશે એટલે હું પછી ફરી કાલ આખો તરંગ આપણે સોમવાર લેશું દાદા ફરી આ બધા બેઠા હોય ને ત્યારે મારી કથા હરખી નથી ચાલતી હરિચરણ સાગરની રાયબા છે ને કુંડળના એ અમારા દાદાઓ શ્રોતા હારા એ સીધે સીધું અમારે હાલ્યું જાય રાયબા હતા કુંડળના કુંડળના રાયબા હતા ને એ રાઈબાને ત્રણ દીકરા હતા ત્રણ દીકરા હવે ત્રણ દીકરા હતા એમાંથી રાયબાને ત્રણ દીકરા એની અંદર એ બધા માચા ખાચર સાથે બારવટી રાયબા નીકળ્યા માચા ખાચર હતા ને એ બારવટું કરવા નીકળેલા પહેલાંના આવું કંઈક કોઈકને રાજાઓ સાથે કંઈ તકલીફ થાય એટલે બારવટું કરે એમાં બારવટું કરે એટલે મોટા મોટા શેઠિયાઓને જ લૂંટવાના જે લોકો લોકોનું લોહી પીન મોટા થયા હોય ને એને જ લૂંટવાના સામાન્ય ગરીબને નહીં એટલે વટે નીકળ્યા તો આ ત્રણ દીકરા રાયબાઈ નીકળ્યા હવે રાયબાનો હાથીઓ કરીને જે દીકરો હતો બરાબર એને મહારાજે નક્કી કર્યું કે આને કાલે લેવાનો છે આસોદર ગામ આત્માનંદ સ્વામીનું આત્માનંદ સ્વામીનું ગામ આસોદર એટલે આસોદર ગામની અંદર મહારાજે ના પાડેલી કે તમે ક્યારેય આસોદર ગામની અંદર લૂંટ ના ચલાવતા એ આત્માનંદ સ્વામીનું છે ત્યાં તમે નહીં ફાવો પણ તોય માચા ખાચાના લોકોએ નક્કી કર્યું આપણે ત્યાં જવું જવા તૈયાર થયા આગલે દિવસે રાત્રે રાયબાને મહારાજે દર્શન દઈને કીધું કે રાયબા આવતીકાલે સવારે તારા દીકરા હાથીયાને આસોદરની અંદર મોટું યુદ્ધ થવાનું છે અને એ યુદ્ધની અંદર તારા દીકરા હાથિયાને કપાળમાં ગોળી વાગવાની છે અને હું લેવા આવવાનો છું હવે પહેલામાં પહેલો પ્રશ્ન એવો ના થાય કે લેવા જવું છે પછી ગોળી કપાળમાં વાગે પછી હું કરતા હું તો હું તો લઈ જાઉં તો દુઃખો છું એ નહીં સારું કુવામાં નાખો પછી તમે લેવા આવો એના કરતા કુવામાં નાખશો નહીં હું તા હોય ને ઉપાડી જાઉં ના આ દેહને છૂટવા માટેના નિમિત્ત હોય છે અજ્ઞાની જીવ એને નથી સમજી શકતા અજ્ઞાની જીવને તો એમ જ લાગે કે લો ભગવાનના ભગત હોય તો કેમ એક્સિડન્ટમાં જાય ભગવાનના સાધુ હતા તો એવી રીતે કેમ પર્વત પરથી પડીને પડે અરે નંદ પંક્તિના સંતોને જંગલમાં કેટલી જગ્યાએ જંગલી પશુઓ ખાઈ ગયા છે ઇતિહાસો નથી લખાયા કેટલા વૈરાગ્યોએ કેટલી વાર સંતોને આખે આખા ચીરી નાખ્યા છે ઇતિહાસો શાસ્ત્ર નથી લખાયા થયું છે આવું ધામમાં જ રહ્યા સંતો આ લોકમાં આ શરીરને પડવા માટેનું ગમે તે કારણ બને વાઘ આવે સિંહ આવે સર્પ આવે મારા જે લોયાના ત્રીજામાં આપણે અહીં મામાની શ્રદ્ધાંજલિ સભા વખતે આખું વચનાવૃતનું લિસ્ટ મેં અહીં લગાવ્યું હતું વાંચ્યું હતું તમે બધે આ કે ના તો કહો અહીં આગળ પ્રોજેક્ટર પર મૂક્યું હતું આખું વચનાવૃતનું લિસ્ટ વાંચ્યું હતું નહોતું વાંચ્યું કેટલાય વાંચ્યું હતું આંગળી ઊંચી કરો તો પ્રોજેક્ટર પર જ હતું હું નહીં પૂછું કે કયું વચનાવતમાં શું છે પણ ખાલી વાંચ્યું હતું એટલું જ આંગળી ઊંચી કરો કે અમે વાંચ્યું હતું ને આમ આ બાજુ જોતા હતા ને તમે બધા કરો આંગળી ઊંચી કરો મૃગેશભાઈ કરો કરો ગભરાવ નહીં કરો નહીં પૂછું હું કોઈ નહીં પૂછું કે કયા વચનમાં શું આવે છે તો બાકીના બધા હું તમે શું કરતા બ્રિજેશભાઈ ત્યારે વાંચ્યું તો કરો આંગળ્યું છે એક એકને પૂછવાનું પાછું મારે તો તમે એ વખતે વાંચ્યું બરાબર ને યોગેશ ભગત વાંચ્યું ને વાંચી તો લીધું બધાએ પણ કોઈ લિસ્ટ માગ્યું એ કેટલું અગત્યની વસ્તુ હશે કે જે વસ્તુ આપણા જીવનની અંદર થવાની છે વાત નક્કી સૌથી અગત્યની આપણા જીવનની બેસ્ટમાં બેસ્ટ ઘટના અને સારામાં સારી ઘટના એટલે કઈ કઈ બોલો ગભરાઈ ગયા કે સ્વામી આજે પૂછે છે તો ખરેખર એવું તો નહીં હોય ને કે ઓલે દિવસ મામાને પૂછતા હતા ધીમંતભાઈ તો તે દિવસના ગભરાઈ ગયા હું છે ને એવું કહું કે એ મામાનો અહીંયા પોસ્ટ પોસ્ટના પેલા બોક્સની પોસ્ટની આ પત્રિકાઓ પેક કરવાનું બધું મામાની સેવા હતી તો એ પોસ્ટના બોક્સ મામા દર વખતે મામા ત્રણ મહિને એ જ પોસ્ટ કરવા જાય એ જ મૂકે બરાબર તો અહીંથી બોક્સ લેતા હતા એ વખત તો એના એ મામા ધામમાં ગયા ને એના મહિના પહેલાં જ આપણા રણછોડ ભગતજીને મેં કીધું મેં કીધું ભગત કેમેરો લો મામા જો પેલા કવર ગોઠો છે ને ફોટા પાડ લો મેં કીધું અહીં આપણે મંદિરમાં કોઈ હરિભક્તો ગમે ત્યારે સેવા કરતા હોય ને આ બધા સાઠ ઉપર ઉપરના હોય ને એ લોકોના ફોટા પાડ્યા કરવા અને એનો કેમેરામ લીધે રાખવું કોઈ ગમે ત્યારે કંઈક સેવા હોય તો મેં કહું આપણે કામ લાગે ક્યારે કે ભગતને કેમેરો લેતા એ કંઈક ઠાકોરજીને ફોટા પાડવા ગયા તો હું પાછો ભગત જોડે જઈને થોડી વાર તો વઢ્યો હું ભગત તમે ભગવાન કેમ ભાગી જવાના ઓલા ભગત પછી આ સેવા બંધ કરી દેશે મામા પછી તમે ફોટો પાડો શું આ બધું સ્મૃતિમાં કામ લાગે પાડો ફોટો તે છેલ્લો ફોટો નહીં પેલું પ્રોજેક્ટરમાં છે એક આવે છે પેલું શ્રીજી સ્વામી બનાવી એમાં પોસ્ટનો બોક્સ લેતા મામાનો ફોટો આવે છે એ છેલ્લો ફોટો મેં ભગત જોડે આગ્રહપૂર્વક એના મહિના પહેલાં પડાવેલો કે આ આ પાડ લો એટલે પછી એ બધી વાત કરીને તો હું બેઠો ને તો આવી બધી વાત કરું કે આવી રીતે થયું તો આવું થયું એક દિવસ મેં ધીમંતબેન કહ્યું ભગત આવો આપણે ફોટો પાડ લઈએ મને કે સ્વામી તમે આવો ફોટો પાડવાનું કહો છો બીક લાગે છે ગભરાશો નહીં એટલે હસતા હસતા કેતા મને એવું બે ત્રણ હરિભક્તોએ મને કીધું એમને એકલા નહીં પછી આમ મને ખબર ના હોય હું તો વાતો કરતા કરતા આવી બધી વાતો કરી દીધી હોય હવે એ લોકોને મગજમાં રહી ગયું હોય કે સ્વામી આવું કીધું એટલે પછી આપણને જ્યારે ફોટો પડાવવાનું કે ત્યારે યાદ ના હોય ઓલું મેં કીધું તું ભાઈ એમને મગજમાંથી નીકળે કે આ તો એ જ સાધુ છે મરી ગયા રાહીબાને મહારાજે કીધું કે કાલે તારો હાથીઓ છે એના કપાળમાં ગોળી વાગશે એમાં કે એકલા ધીમનભાઈ વાત નથી તમારામાંથી કોકને કીધું હોય ને જો એવું થયું હોય જો હમણાં બે ચાર ઘટના ઉપરા ઉપરી આવી ઘટે ને કે હારે ફોટો પડાવું જાય કે મારી યારે કોઈ ગાડીમાં આવ્યું ને જો જાય તો હું બોલાવું કોઈ ગાડી લઈને ના આવે હો ટકા એમ જ કહી દે કે સ્વામી આ બીજી શું કામ છે અથવા તો કોક બહુ ડાયાને સ્પષ્ટ હોય તેમ કે સ્વામી હજુ પાછળ બધા છે આમ કહી દે ચોખું કહી દે જો એક ઉપરા ઉપરી બે ચાર ઘટના સતત ઘટી જાય બે ચાર જણને ધામમાં જવાનું થઈ જાય તો એવું જ થાય ને પછી લાગે કે પનોતી આપણા માથે નથી પણ કોના માથે છે સ્વામી ના માથે છે લગાડ દો તો ખરા હા વાત નક્કી છે રઈબાઈ પછી છે ને મહારાજે કીધું તારા દીકરાને કાલ ગોળી વાગશે કપાળમાં એટલે રાયબા તો બહુ સ્વસ્થ મને મહારાજને કે મહારાજ લઈ જજો તમે મને કંઈ વાંધો નથી જુવાન જો છોકરો નાનો નાનો પાછો અને એ છોકરાને બીજે દિવસે રાયબા કંસાર જમાડે છે આપણા શાસ્ત્રોની કથા તો તમે જુઓ એ રાયબાની પરંપરાએ આપણી પરંપરા છે એ ભક્તો છે એની રીત આપણી છે હા દુઃખ બધાને જ થાય કોને ના થાય કોને ના થાય આજે મને આજે પણ હજુ હું કહું છું આજે પણ હજુ મને મામા યાદ આવે હજુ મને વીક ડેઝની અંદર કંઈક દોડા દોડી થાય કે કંઈક દોડવાનું હોય ને કંઈક મને થાય તો આજે પણ વીક ડેઝમાં મને મામા યાદ આવે એમ થાય કે મામા હોત તો આ મને કામ કરવામાં કામ લાગત અહીંથી મારે વીક ડેઝમાં દોડવું હોય કોઈ ફ્રી ના હોય એમાં નિવૃત્ત જોઈએ અને ગાડી ચલાવે એવો જોઈએ આ દેશમાં તમે બધા સમજી શકો છો એ વાતને તમે બધા વીકેન્ડમાં ફ્રી થાવ વીક ડેઝમાં આજે પણ આવે એટલું નહીં એકાદશી આવે ને તો એકાદશી હું ઘણી વખત ધૂન કરતો હોઉં ને તો હું એ રિકી જૈને જોઉં તો મને તરત મામા યાદ આવે સહજ છે આપણી એક લાગણીનો સ્વભાવ હોય ઘણી વખત આવે આંખમાંથી આંસોડું પડી જાય એ કોઈદી ના મટે પણ વાસ્તવિકતાને જે જાણવીને સ્વીકારવી એ બહુ જરૂરી છે મહત્વનું એ છે ઓલું મહત્ત્વનું નથી એને જે શાશ્વત સુખ મળી ગયું પણ વાસ્તવિકતા કે આ વાસ્તવિકતા આમ જ છે એને આપણે બધાએ સ્વીકારવી જોઈએ નહીં સ્વીકારીએ તો એક દિવસ આપણો સત્સંગ પણ તૂટી જાય સત્સંગ વધવાની જગ્યાએ સત્સંગ પાછો પડે ધ્યાન ન રાખીએ એવું થાય એ દિવસે થયું એવું રાયબા એ હવારમાં કંસાર જમાડ્યો હાથીયાને કે બેટા તારી માનો આ છેલ્લો કંસાર જમી લે હાથનો એટલે હાથીઓ થોડી વાર તો કે મા છેલ્લો કંસાર કેમ કેસતું રાયબાને ખબર છે પણ આને નથી ખબર કે માર મરવાનું છે એમ રાયબા જાણે છે એટલે રાયબા એને કે તું મારા હાથનો છેલ્લો કંસાર જમી લે ઓલો કે માં હજુ તો હું જુવાન છું ને તું ક્યાં ધામમાં જાય એવી છો હજુ તો બહુ કંસાર જમવાનો તારા હાથનો રાયબા કે બેટા હવે તો ધામમાં કંસાર જમવાનો કે તારી માના હાથનો હવે તો ધામમાં અહીં નહીં પણ એક વાત તને બેટા કહું સાંભળ આજે તું લડવા જા છો ને હામી છાતી લડજે તું મારી કુખે જન્મેલો છે પાછો ના પડતો રાયબાએ આવું કીધું હાથીને ચાંદલા કર્યા ચોખા ચોડ્યા પેલો રામ ભાઈ બાજુમાં છે બરાબર અમરો છે એ બધાય ભાઈઓ બાજુ રઈબા બહુ ધ્યાન નથી આપતા પણ આની બાજુ બહુ કરે ઓલા ભાઈઓ કે મા તું ચિંતા ના કર અમે હાજે આવ્યા રાઈબા કે હાથીયા આપણે તો ધામમાં ભેગા થ આવે હાથીને મગજમાં કાંઈ ખબર નહીં એને એમ થાય કે મા આવું કેમ બોલેશ પણ ગયો લડ્યો આસોદરમાં ગોળી વાગી કપાળમાં જ ગોળી વાગી માથામાં જ વાગી માથું ફાટ્યું મહારાજ લેવા આવ્યા મહારાજ લઈ ગયા પણ એ ઘોડીઓ એ વખતની જાતવાન એટલે ઘોડી ઉપર જ હતો ને ઘોડી ઉપર જ એનું સબ પડી ગયું અને એ સબ લઈને એ ઘોડી રાયબાના કુંડ રાયબા પાસે આવી રાયબા પાસે આવી એટલે રાયબાએ સૌથી પહેલાં એ ઘોડીનું પૂજન કર્યું રાયબાએ તો ચોખા કંકુ બધું તૈયાર જ રાખ્યું હતું સાકરે મગાવી રાખી હતી ચોખાને કંકુથી પૂજન કરી અને રાયબાએ સૌથી પહેલાં આખા ગામમાં સાકર વેચી કે મારો દીકરો ધામમાં ગયો મારો દીકરો ધામમાં ગયો મારો દીકરો ધામમાં ગયો એક પણ આંસુડું પાડ્યા વિના શું આ સંપ્રદાયની ઘટનાઓ છે ધામમાં ગયો આમ કીધું અને એટલી સાકર વેચી અને પછી એનો અગ્નિ સંસ્કાર થઈ ગયો ત્યાં સુધી કાંઈ નહીં પછી રાયબા બહુ પોકે પોકે રોવા માંડ્યા બહુ રડ્યા બહુ રડ્યા બહુ રડ્યા આપણા યોગી સ્વામી ધામમાં ગયા ત્યારે જોવો ને એમના પૂર્વાશ્રમના પિતાજી પ્રવચન કરે જ સાંભળ્યું છે કેટલાય સાંભળ્યું છે આંગળી ઊંચી કરો તો હજુ આ જેને નથી સાંભળ્યું ને બધાય સાંભળી લેજો હજુ અંતિમ વિધિનો વિડીયો છે સાંભળજો એની અર્પણ કર્યા છે તે દિવસનો વિડીયો પણ હજુ જોજો એનો અંતિમ વિધિનો વિડીયો પણ હજુ જોજો એક વખત નહીં દસ વખત જોજો તમારે કથા સાંભળવાની જરૂર નહીં પડે એટલું તમને એમાંથી મળી જશે પ્રેક્ટિકલ છે જીવનમાં એ સમજણ તો કેવી કહેવાય જેવી તેવી કહેવાય કોઈ પણ કબૂલે ને સાધુ કબૂલે અને જ્યારે રાયબા રોવા માંડે ત્યારે માચા ભગત આવીને કે મેં તો ના પાડી હતી ને બેન તું છોકરા લઈને આવી મારી જોડે તો એક છોકરો ગુમાવ્યો ને હજુ તું આ બે છોકરાને લઈને જતી રાયબા કે હું આ મરી ગયો એની નથી રોતી હું તો એના રો છું કે હજુ આ બે જીવતા છે તે તમારા જેવાના કામમાં ક્યારે લાગી જશે ને ક્યારે ખપી જશે હજુ આ બે જીવતા કેમ છે એની ચિંતામાં મને રોવું આવે છે કેવી સમજણ ઓલો ધામમાં ગયો નું રોવું નહીં આ બે હજુ જીવતા છે અને તમારા જેવા ભગત માટે વહેલામ વેલા ખપી જાય તો મારી કોખ ઉજળી થઈ જાય આના માટે હું રહું છું આ હમજનના ભક્તો આ સત્સંગમાં હતા આજે પણ છે સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી એવા ભક્તો રહેવાના રહેવાના એવું છે કેટલાય સ્ત્રી ભક્તોમાં એવી સમજણ હોય છે પુરુષ ભક્તોમાં પણ એવી સમજણ હોય છે જોવા મળે અને એવા ભક્તોને જાણવા જોઈએ એવા ભક્તોને જાણીને એવા ભક્તોના ગુણોને કેળવવા જોઈએ એનો સમાગમ કરવો જોઈએ એને ઓળખી રાખવા જોઈએ કેટલાય ભક્તોને અમે ઓળખતા હોઈએ પણ બધાના નામ દઈને વાત કરવીએ અસ્થાને ગણાય એટલે અમે ન કરતા હોઈએ પણ તમારે જ તમારા આ સર્કલની અંદર એવા ભક્તો એને ઓળખી એવાનો સંગ કરવો જોઈએ સંગ કરીને ભગવાનને વાલા થવું જોઈએ આજે જે તરંગ છે એની કથા આપણે ફરી સોમવારની કથા દરમિયાન સાંભળશું અત્યારે એ કથાને વિરામ આપું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની